પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ લીધો બુસ્ટર ડોઝ. વજુભાઈ વાળાએ કેન્દ્ર સરકારના નિર્ણયને આવકાર્યો છે. કહ્યું કે સવારથી બુસ્ટર ડોઝ લેવા આવતા લોકોના ચહેરા પર એક ખુશી છે. આ સમયે તેમણે 5 રાજ્યોની ચૂંટણી અંગે પણ નિવેદન આપ્યું. કહ્યું કોરોના કાળમાં ચૂંટણી યોજાય છે ત્યારે લોકોએ સાવચેતી રાખવી જોઈએ. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ આજે બુસ્ટર ડોઝ એટલે કે પ્રિકોશન ડોઝ છે તે લીધો છે. આપણી સાથે વજુભાઈ વાળા છે, તેમની સાથે જ વાત કરીશું. સાહેબ, કઈ રીતના આજે પ્રિકોશન ડોઝ લીધો છે અને ખાસ કરીને આને લઈને લોકોને કઈ રીતના અપીલ કરશો? કારણ કે કોરોનાનું સંક્રમણ ફરી એક વખત દેશમાં વકરી રહ્યું છે. સમસ્ત દેશની અંદર કોરોનાનો જે રીતે પ્રસાર થઈ રહ્યો છે એ પ્રસારને મિડવિત કરવા માટે થઈને અને લોકોનું આરોગ્ય બરાબર જળવાઈ રહે એટલા માટે થઈને આજે બૂસ્ટર ડોઝની શરૂઆત કરવામાં આવેલી છે. ખરેખર તો જે હાર્ટના પેશન્ટ હોય, કેન્સરના પેશન્ટ હોય અને 60 વર્ષથી ઉપરના લોકો હોય એ તમામ લોકોને બૂસ્ટર ડોઝ આપવા માટેની જે કેન્દ્ર સરકારની યોજના છે અને એમાં ખાસ કરીને આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આ દેશના આરોગ્ય પ્રધાન મનસુખભાઈ માંડવિયાએ એક ઝુંબેશ ઉપાડી છે કે આ દેશની અંદર તમામ વૃદ્ધ લોકો અને તમામ જે કોઈ પણ રોગથી પીડિત હતા એવા લોકોનું આરોગ્ય જળવાઈ રહે અને સ્વસ્થ જીવન જીવે એટલા માટે થઈને બૂસ્ટર ડોઝની આ શરૂઆત કરેલી છે. આના માટે થઈને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર એ તો ધન્યવાદને પાત્ર છે અને લોકો ઘણા જ ખુશી થતા હતા અને મેન્ટલી સેટિસ્ફાઈ થતા હતા કે મને બૂસ્ટર ડોઝ મળી ગયો છે, હવે મારે આરોગ્યની કોઈ ચિંતા નથી, મારે કોરોનાની કોઈ ચિંતા નથી, કોરોનાથી મારે સાવધ રહેવાનું છે. બૂસ્ટર ડોઝ વેક્સિનેશન ખૂબ જ સારી રીતના ચાલી રહ્યું છે, ખાસ કરીને રેલીઓ, સભા, સરઘસ આ બધી વસ્તુ થતી હોય, મોટી સંખ્યામાં લોકોની ભીડ થતી હોય છે. ભાજપના નેતાઓ અને ખાસ કરીને લોકોને કઈ રીતના એક અપીલ કરશો? લોકોને તો હું એ રીતે અપીલ કરીશ કે લોકો આટલા વર્ષોથી કોને મત આપો અને શા માટે મત આપો એ બધા લોકો હોય છે, પરંતુ પાર્ટી તરફથી જે કાંઈ પ્રચાર અને પ્રસાર થાય એ ઇલેક્શન પંચે જે કોરોનાની ગાઈડલાઈન નક્કી કરી છે એ ગાઈડલાઈનને અનુરૂપ તમામ લોકોએ પ્રચાર અને પ્રસાર કરવો, એવું જે એમને એક જાતનું જાહેરનામાની અંદર પણ આ સૂચિ એમને આપવી છે એમનું પાલન કરવું જોઈએ. આ હતા વજુભાઈ વાળા કે જેમનું સ્પષ્ટ કહેવું છે કે આજથી જે પ્રિકોશન ડોઝ છે તે શરૂ થયા છે. તેમણે પણ આજે પ્રિકોશન ડોઝ છે તે લીધો છે, પરંતુ જે રીતના લોકોના જમાવડા થતા હોય છે, સાથે જ રાજકીય પક્ષો દ્વારા સભા, સરઘસ, રેલીઓ જે આગામી ચૂંટણીમાં કરવામાં આવશે તેને લઈને પણ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે અને લોકોએ આ બૂસ્ટર ડોઝ લેવો જોઈએ. સાથે જ જે રીતના સરકારની આ પહેલ છે તેમને વજુભાઈ વાળા છે તેમને દ્વારા આ પહેલને આવકારવામાં આવી છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ. કોરોના ઓમિક્રોનનો ખતરો દેશ પર છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ, પણ હવે સાથે સાથે આપણે ડેલ્ટા ક્રોનની સામેનો સામનો કરવા પણ તૈયાર રહેવું પડશે અને આ વાયરસ કેટલો ઘાતક છે જોઈશું આ રિપોર્ટમાં. કોરોનાના નવા નવા સ્વરૂપ સતત સામે આવી રહ્યા છે. હવે અચરજ પમાડી એવા સમાચાર એ છે કે ઓમિક્રોન અને ડેલ્ટા મળીને કોરોનાનો નવો વેરિયન્ટ બન્યો છે. ઓમિક્રોનને અત્યાર સુધીમાં સૌથી ઝડપથી ફેલાતો કોરોનાનો વેરિયન્ટ ગણવામાં આવે છે. જો કે ડેલ્ટાએ ગત વર્ષે ભારે કહેર વર્તાવ્યો હતો. બ્લૂમબર્ગ ન્યૂઝના એક રિપોર્ટ અનુસાર સાયપ્રસના એક રિસર્ચરે આ નવા સ્ટ્રેનને શોધ્યો છે, જેને ઓમિક્રોન અને ડેલ્ટા વેરિયન્ટનું મિશ્રિત સ્વરૂપ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સાયપ્રસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક લિયોન્ડિસ કોન્સ્ટ્રિક્સે આને ડેલ્ટા ક્રોનનું નામ આપ્યું છે. ડેલ્ટા ક્રોન ઓમિક્રોન જેવા આનુવંશિક લક્ષણ અને ડેલ્ટા જેવું જીનોમ ધરાવે છે. રિપોર્ટના જણાવ્યા અનુસાર સાયપ્રસમાં ડેલ્ટા ક્રોનના અત્યાર સુધીમાં 25 દર્દી નોંધાયા છે. જો કે આ વેરિયન્ટ કેટલો ઘાતક છે અને એની શી અસર થશે એ હાલ કહેવું એ એક પ્રકારની ઉતાવળ કહી શકાય. કોસ્ટ્રિક્સે કહ્યું છે કે અમે એ બાબતે રિસર્ચ કરીશું કે શું આ સ્ટ્રેન વધુ પેથોલોજીકલ કે વધુ સંક્રમક છે. આ સિવાય એ અગાઉના મુખ્ય બે સ્ટ્રેનથી પણ વધુ અસરકારક છે કે નહીં એ અંગે પણ રિસર્ચ કરાશે. ડેલ્ટા ક્રોન વેરિયન્ટ એવા સમયે આવ્યો છે જ્યારે ઓમિક્રોન વેરિયન્ટના કેસ વિશ્વમાં સતત વધી રહ્યા છે.